اللهم صل على محمد وعلى محمد. بسم الله الرحمن الرحيم. کوجا ٹی وی نا جو نا راؤں ناظرین، السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. آج ہوں تمہاری خدمت میں مشتبہ تمہار ہوسٹ. آج ایک اسپیشل پروگرام لئی نے حاضر تھیو چھوں کھوجا ٹی وی نا مادھیم تھی کہ جے ہمارا آمنتر عالم چھے، انوائٹیڈ عالم چھے، گیسٹ سپیکر چھے، خاص کرین اشر زینبیانی درمیان. انشاءاللہ تعالی આપણે જરૂર એના સાથે વાતચીતનો સિલસિલો જારી રાખશું. એમનું નામ, એમની શખ્સિયત પોતે ઇન્શાઅલ્લાહ તઆલા પોતાની મુબારક જબાનથી પેશ કરશે. અને એ ક્યાંથી આવ્યા છે ને તેમનું મશગલા શું છે, ત્યાં એ જગ્યામાં શું કરે છે ઇન્શાઅલ્લાહ તઆલા, અને ઘણી બધી એવી અનોખી અંદાજની સાથે જે આપણે મેસેજ પર મળશે. તો થોડીક વારમાં આપણે એમના સાથે મુલાકાતનો શરફ હાસિલ કરીએ છીએ. અને હું ખાસ મૌલાના સાહેબને વેલકમ કહું છું, ખુશામદીદ કહું છું, અને ભલે પધાર્યા કહું છું કે જે ફર્સ્ટ ટાઈમ અહીંયા રિયુનિયનની સરજમીન ઉપર પધાર્યા છે. આપણે અહીંયાની હાલ અહેવાલ બી પૂછા કરે કે એમને રિયુનિયન કેવું લાગ્યું. તો ઇન્શાલ્લાહ હું મૌલાના સાહેબને આ પ્રોગ્રામમાં વેલકમ કહું છું. જી દોસ્તો, મૌલાનાનું નામ છે હુજતુલ ઇસ્લામ મૌલાના મિર્ઝા હુસૈન અસ્કરી, અને ઇન્શાઅલ્લાહ તઆલા અમને ખાસ પ્રોગ્રામમાં એમને વેલકમ કહે છે, ખુશામદીદ કહે છે. મૌલાના સાહેબ, તમે આવ્યા, અમે બહુ રાજી થયા, અને આ તમે શોર્ટ નોટિસમાં ખુજા ટીવીના આ પ્રોગ્રામમાં તમે સામેલ થયા. અલ્લાહ સુબહાન તઆલા તમને સલામત રાખે, શાદો આબાદ રાખે. અને અહીંયા અમે અઝાના દિવસો છે. મૌલાના, સૌથી પહેલાં તો મને એ ખબર છે કે તમે જરાક જાણકારી આપો કે અહીંયા રિયુનિયનમાં તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા, તમે કેવું લાગ્યું, અહીંયાનું જે મંઝર છે, અહીંયાનું જે માહોલ છે, તમે કેવી રીતે લાગ્યું, અને ખાસ કરીને આપણી જમાતમાં તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો. અને ઇન્શાઅલ્લાહ તઆલા આપણે બધાએ મુસ્તફિદ થતા રહીશું ફ્યુચરમાં બી. તો જરાક પહેલાં તો તમે એની બારામાં બયાન કરજો, અને ખાસ કરીને એના સાથે તમે કઈ જગ્યામાં છો એ પણ તમે જરાક ઉલ્લેખ કરજો, ને ત્યાંની પોપ્યુલેશન મૌલાના શું છે, ને ત્યાંની આપણી શિયા કોમ્યુનિટીનું શું એક્ટિવિટીઝ છે અહીંયા અમે અઝાના દિવસોમાં. અને તેમજ અગર તમે બયાન કરી શકો કે ત્યાંની ખાસ કરીને જે લાઈફસ્ટાઈલ છે, તો અગર તમે આ પ્રોગ્રામમાં તમે બયાન કરી શકો. થેન્ક યુ વેરી મચ. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્હમ્દુલિલ્લાહ વસ્સલાતુ અલા અહલિહ અમ્મા બાદ. સૌપ્રથમ સર્વે મોમિનીનના ખિદમતમાં ખુજા ટીવીને જૂના વારાઓને ખિદમતમાં મારા સલામ છે. અને સાથે સાથે હું બહુ શુક્રિયા અદા કરું છું અને આભાર છે કે તમે યાની રેનિયન જમાતના પ્રમુખ સાહેબ, માશાઅલ્લાહ સંધેની જમાતના પ્રમુખ સાહેબ મને ઇન્વિટેશન આપ્યા, અને એ મારા માટે સૌ સારી તોફીક હતી, મોટી તોફીક હતી, અલ્લાહ તરફથી મને મળી છે કે આ સરજમીનમાં કે દુનિયામાં કોઈ જગા બાકી નથી રહી છે કે જ્યાં અહેલે બૈતનો ઝિક્ર ના થાય. જ્યારે આપણે એ દુનિયામાં ગોતે તો એની એક અલામત ત્યાં છે, દુનિયાથી છેટે એક આઇલેન્ડના વીચમાં આપણે અહેલે બૈતનું નામ યાદ કરે છે, અને સાથે સાથે અહેલે બૈતનું નામનું અસર પણ જોવામાં આવશે. અલ્હમ્દુલિલ્લાહ. તો બહુ બહુ શુક્રિયા રિમેર્સી કહું છું હું, અને સાથે સાથે ખુજા ટીવીને પણ રિમેર્સી કરું છું કે તમે મારા માટે ઓપોર્ચ્યુનિટી ફરાહમ કર્યા, અને અલ્લાહ એ તમારી ખિદમત કબૂલ કરે. હું અટર્ની અસલમાં હું ઇન્ડિયાનો રહેવાવાળો છું. ઇન્ડિયામાં મારો જન્મ થયો છે કેલકટામાં, અને મારી ભણતર ઇબ્તદાઈ ભણતર મારી સ્કૂલમાં આંગ્લે સ્કૂલમાં થઈ છે, અને પછી ત્યાંથી હું કાતરવે દિઝનેફ, અને પછી મને એમ લાગશે તકરીબન 98માં 97ના ડિસેમ્બરમાં હું મારી દીની તાલીમની શરૂઆત કરું છું, અને ત્યાંથી 6 વર્ષ દિલ્હીમાં મારી ભણતર હતી, અને દિલ્હીના પછી હું ઈરાન કુમ દિલ્હીમાં મારા બેસિક જેટલું પણ હતા હોઝાનો લુમા સુધી હું ત્યાં ભણીને કુમમાં 10 વર્ષ રહ્યો છું. કુમમાં માસ્ટર કરીને હું આગા સુભાનીનો દર્સમાં
શિરકત કરતો હતો અને એ મારી તોફીક હતી અલ્હમ્દુલિલ્લાહ. એના પછી આજે હું જે તોફીક છે મારી તબલીગની, હું કુવૈતમાં રહું છું. 2006થી અત્યાર સુધી હું કુવૈતમાં છું. કુવૈતમાં એક મસ્જિદ છે, મસ્જિદ શાહબાન. મસ્જિદ શાહબાન બે મસ્જિદ છે, એક કુટુંબની બે મસ્જિદ છે, યાની એ કુટુંબ સ્પોન્સર કર્યા છે એ મસ્જિદનું. તો બે મસ્જિદ બનાવ્યા છે એ લોકો. એક સેન્ટર કુવૈતમાં છે અને એક છે સાલમિયામાં. તો સાલમિયામાં જે મસ્જિદ છે, હું ત્યાં ઇમામ છું, રેસિડેન્ટ આલિમ છું. અને એ મસ્જિદ અરબાની મસ્જિદ છે, પણ મારી મસ્જિદ જરાક એમાં મોમિનીનનું નુકુ કન્ટ્રીથી મોમિનીન છે. ત્યાં કુવૈતી છે નમાઝ પડવાવાળા, ત્યાં ઇરાકી છે નમાઝ પડવાવાળા, ઈરાની છે અને ઇન્ડિયન છે, પાકિસ્તાની છે, સુરી છે, લેબનાની છે. આપણે જ્યારે કહેવાય કે જરાક કોકટેલ છે આપણી જમાત ત્યાં, તો અલ્હમ્દુલિલ્લાહ ત્યાં બધે. તો હું કોક ફેર જ્યારે બે નમાઝના વીચમાં મારો મસલો બયાન કરું હું, કોઈ ફિકહી મસલો, તો એમાં ત્રણ જબાનમાં હું બયાન કરું. સૌ પ્રથમ અરબીમાં, અને પછી ફારસીમાં, અને પછી ઉર્દુમાં. કારણ કે મેજોરિટી અરબાની હોય, પછી ઈરાનીઓની હોય, અને પછી ઉર્દુ જબાનવાળાને. તો એ યાને એના પછી મારા જો મશગલા અને મારી જે ઓક્યુપેન્સી છે કુવૈતમાં, હું આપણો મદરસો છે, વીકમાં જુમાના દિવસ આપણે 2.5 ઘંટા દર વીકમાં મદરસો રહે છે. આખો સિસ્ટમ છે, યાની 150 યાની છોકરા અને છોકરી એ મદરસામાં ભણે છે. આપણનો નિઝામ છે, પ્લે ગ્રુપથી લઈને ક્લાસ 8 સુધી આપણે ભણાય છે બચ્ચાઓને. અને સાથે સાથે વીકમાં સોમેનમાં એક ફેર મારી જોદીમાં મજાલિસ થશે, અને એના સાથે સાથે એક દર્સ રહે છે મારો મંગળવારમાં કુરાનનો. કદાચ યુટ્યુબમાં સૌથી વધારે યાની લિંક છે દર્સનો મારો, કે આપણો દર્સ હતો સૂરોનો ઇન્ટ્રોડક્શન. તો એમાં આપણે એક સૂરાના 3 દિવસમાં યાની 3 વીકમાં ઇન્ટ્રોડક્શન કરતા હતા. તો સૌથી વધારે અલ્હમ્દુલિલ્લાહ કદાચ દર્સ છે એમાં યુટ્યુબમાં, મંગળવારના દર્સ હોય. એના સાથે સાથે બધું જે ધાર્મિક એક્ટિવિટી છે, દીની એક્ટિવિટી છે, આપણે અહીંયા કરી રહ્યા છે. તો એ મારી જે ખિદમત છે કુવૈતમાં. હું કુવૈતમાં રહું છું. કુવૈતમાં માશાઅલ્લાહ જે મોમિનીનની તાદાદ છે, અરબાની તાદાદ જે નેટિવ નેશનલ છે કુવૈતનું, એની 63% છે. 35% અરબા છે, અહીંયા કુવૈતી છે. અને એના સાથે સાથે અલ્હમ્દુલિલ્લાહ ઘણી મસ્જિદો છે, બહુ ઇમામબાળગાઓ છે. અને જે એક્સપેટ છે આપણા જેવા, હું એક વાત આર કહું કે એ ફખરની વાત નથી, પણ અલ્લાહની તોફીક છે. અને ઇન્ડિયા અને નોન અરબ જે ઇમામ છે કુવૈતમાં, જેની અસલ જબાન અરબી નથી, ઘણા ઈરાની છે એ લોકોની જબાન અરબી છે, ઇરાકી છે એ લોકોની જબાન અરબી છે, અહવાઝમાં રહેવાવાળા લોકો બધે અરબી છે, ઈરાની છે પણ અરબ. પણ હું એક જ નોન અરબ રેસિડેન્ટ ઇમામ છું મસ્જિદમાં, જે અજમ છે. અલ્હમ્દુલિલ્લાહ, તો બહુ ફખરની વાત નથી, પણ શુક્ર છે અલ્લાહનું. યાની ખુદા આપણને મારી જરૂર પણ હતી, મારા જેવા મારી યાની મારા જેવા ઇન્સાનની જરૂર હતી, જરૂરત હતી ત્યાં. કારણ કે ઇન્ડિયન અને પાકિસ્તાની ઘણા માણસો છે, યાની તમે વિચાર કરો, મને એમ લાગે છે 10,000 માણસ છે અહીંયા. યાની જણ અને બાઈ યાની જ્યારે આપણે બધેને કાઉન્ટ કરે, તો 10,000થી ઓછામાં ઓછા મોમિનીનની તાદાદ છે ઇન્ડિયા અને પાકિસ્તાની. તો એટલી મોટી જમાત છે. અને બધે યાની એક જમાતનું નથી, બધે એક જમાતમાં નથી. અને તકરીબન 8 અને 9 કમિટી છે નોખી નોખી. કારણ કે એક વખતમાં એટલી મોટી જગ્યા નથી કે જ્યાં 10,000 માણસો જમા થઈ જાય પ્રોગ્રામ માટે. તો હવે તકરીબન 7 અને 8 સેન્ટર છે કે જ્યાં ફક્ત માહે મુહર્રમમાં એક વખતમાં, જ્યારે આપણો પ્રોગ્રામ 8 વાગે શરૂ થાય, તો 8 વાગેથી લઈને 9:30 અને 10 વાગે સુધી એક વખતમાં 7 અને 8 જગામાં અશરે મુહર્રમ ચાલુ રહી રહ્યા છે. તો એ એમ છે, અશરે જનેબિયામાં એમ જ છે. તો અલ્હમ્દુલિલ્લાહ, તો એ સબબ હતો કે મારા જેવા કોઈ માણસ, યાની કે જે માણસ યાની યા ઉર્દુ જબાનમાં પણ ગાઈડન્સ અને હિદાયતનો સબબ ફરાહમ કરી શકે, તો અહીંયા અલ્હમ્દુલિલ્લાહ મને તોફીક મળી. અને અહીંયા હું અત્યારે દીનની ખિદમત નો ફરીજો આપ યાની અંજામ આપું છું. એ એક નાનો ઇન્ટ્રોડક્શન હતું મારું.
હવે જ્યારે મારા વિષયમાં એને કુવૈતના બાર, કુવૈતના અલ્હમ્દુલિલ્લાહ જેટલો પણ ઇમામ બારગાહ છે, જેટલી પણ મસાજિદ છે આપણી શિયાની, શિયોની બહુ મસાજિદ છે માશાલ્લાહ, મોટી મોટી મસ્જિદ છે. અને જ્યારે કોઈ કોમની હાલત તમે જોવી હોય તમને, તો તમે ઇબાદતગાહોને જો કેવી રીતના એ લોકોની ઇબાદતગાહ છે. હવે યહાના માટે હું બતાવું છું માશાલ્લાહ, યાની એ સરજમીન ઉપર જે તમારું સેન્ટર છે, ખાસ કરીને હું સેન્દની જમાતમાં જોયો, એ માશાલ્લાહ બહુ નૂરાની અને રૂહાની સેન્ટર છે. અને એ હિદાયતનો એક મરકઝ છે. અલ્લાહ બધેને તોફીક આપે કે આ સેન્ટરથી બધે હિદાયત હાસિલ કરે અને દીન ઉપર સાબિત કદમ રહે. તો કુવૈતમાં ઘણું સેન્ટર છે એમ, ઇમામ બારગાહો છે. અને કુવૈતી, કારણ કે 300 વર્ષો જ્યારે કુવૈતી રહે, તમે હર દર ઘરમાં એક હુસેનીઓ છે, દર ઘરમાં આખો એરિયો છે, મોટો મોટો ઇલાકો છે મોટો મોટો, જ્યાં ફક્ત શિયા રહે છે. તો અલ્હમ્દુલિલ્લાહ, યાની વસ્તી બહુ અલ્હમ્દુલિલ્લાહ સારી છે. અને હિદાયતનું યાની ઇન્વાયરમેન્ટ પણ છે અહીંયા. અને અલબત્ત ઘણા અહીંયા કુવૈતમાં વધારે જે રહે છે, ઇન્ડિયન અને પાકિસ્તાની બેચલર રહે છે, ફેમિલીવાળા બહુ ઓછા છે. ના, સ્ટુડન્ટ ના, બધે કામ કરવાવાળા, કામ કરવાવાળા. કારણ કે ફેમિલી ના સાથે વિઝા મળે બહુ મુશ્કેલ છે, એટલું સેલ નથી. ઠીક છે, એમાં જરાક બહુ કન્ડિશન છે મોટી. તો એટલે પણ અલ્હમ્દુલિલ્લાહ બહુ પાકિસ્તાનીઓની તાદાદ બહુ જાજુ છે, અને પછી ઇન્ડિયન મોમિનીનની તાદાદ બહુ જાજુ છે. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે બધેના સાથે, અને મારી જે તોફીક છે કે જેટલો પણ સેન્ટર છે, કદાચ પોસિબલ આઈડિયોલોજીકલી યા નજરિયામાં જરાક ફેરફાર હોય, પણ મારો સૌ સાથે, બધેના સાથે, સર્વેના સાથે રિલેશન છે. આપણે બધે સેન્ટરમાં જાય અને ખિદમતની તોફીક છે અલ્હમ્દુલિલ્લાહ. કુવૈતમાં પોપ્યુલેશન જો છે, યાની આખું કુવૈતનું 2 મિલિયનની પોપ્યુલેશન છે આખી, અને 2 મિલિયનમાં 300 જે શિયા છે એમાં. હા, કારણ કે તમે જ્યોગ્રાફિકલી, જીઓપોલિટિકલી તમે જ્યારે જો, તો એ બસરા નું બોર્ડર છે. બસરા સાથે, ઇરાક સાથે કુવૈતનો બોર્ડર મળશે, સૌદી અરબ સાથે બોર્ડર મળશે, અને બહેરેન સાથે એનું બોર્ડર છે. ઠીક, તો જ્યારે જે કન્ટ્રીના સાથે બોર્ડર મળે, તો એનો અસર પણ થાય, તો ધર્મ પ્રમાણે. અને એટલે છે બસરા આખો શિયોનો છે. તો એટલે એ જે યાને કુવૈતમાં, અને અલ્હમ્દુલિલ્લાહ શિયોની હાલત બહુ સારી છે, અને એ ગવર્મેન્ટમાં પણ બધે છે, અને બહુ યાને ભણેલા અને ઇન્ટેલેક્ચ્યુઅલ છે કુવૈતનો શિયા. અને માશાલ્લાહ જૈન દીન ઉપર પણ તવજ્જો શિયોની બહુ વધારે છે. તો અલ્હમ્દુલિલ્લાહ એ કુવૈતની જે શિયોની હાલત છે. અને જેટલો પણ એક્સપેટ છે, એક્સપેટનો આપણે કાંઈ પોતે જ્યારે, જેમ તમારું અહીંયા સેન્ટર છે, અહીંયા કુવૈતમાં ઇન્ડિયન અને પાકિસ્તાનીઓનું નેચર પ્રોપર કાંઈ પોતાનું કોઈ સેન્ટર નથી. આપણે અરબાન હુસૈનિયામાં અને મસ્જિદોમાં આપણે પ્રોગ્રામ કરે. સપોઝ મારી જે મસ્જિદ છે, મારી જે મસ્જિદ શાહબાન અરબાની મસ્જિદ છે, પણ અમે રજા છે, અમે અહીંયા બધે પ્રોગ્રામ કરી શકીએ. આપણો આખું મોહર્રમ 2 મહિના 8 દિવસનો પ્રોગ્રામ થશે. માહે મુબારક રમઝાનમાં 1 મહિના આપણે પ્રોગ્રામ થશે, અને મોટો પ્રોગ્રામ, 3 મોટા મોટા આપણે જે સારા સારા આલિમ હોય એ લોકોને ઇન્વાઇટ કરે 3 અશરા માટે, 1 થી 10 અને 11 સુધી, 11 થી 21 સુધી, 21 થી છેલ્લે માહે મુબારક રમઝાનમાં. તો તક, કારણ કે મોમિનીને મને વધારે લાભ મળી શકે, જ્યારે બીજા કોઈ આલિમ આવે તો એમાંથી વધારે લાભ મળે ને, હિદાયતની વાત. તો એટલે અલ્હમ્દુલિલ્લાહ યાની આખો વરસ આપણો પ્રોગ્રામ છે, ખુશાલી અને ગમોના દિવસમાં આપણો પ્રોગ્રામ રહી છે. યાની માહે મુબારક અને માહે મુહર્રમ વગેરે પણ છે, માહે શાબાનમાં, માહે રમઝાન, યાની માહે ઝિલહજમાં અને જમાદિયુસ્સાનીમાં, જેટલો મોટી મોટી મુનાસિબતો છે એના મુનાસિબતમાં આપણે પ્રોગ્રામ કરી છે અલ્હમ્દુલિલ્લાહ. અને જેટલા અરબા કુવૈતી પણ એ લોકો બહુ કોઓપરેટ કરે, એ લોકો એમ નથી કોઈ દિવસ આપણને રોકે અને મના કરે. ભાઈ એ સૌ સારી કે આખી દુનિયામાં એ જરૂરી છે કે એ લોકો ડિસિપ્લિનના બહુ તાકીદ કરે. જ્યાં ડિસિપ્લિન, મૌલા અલીની હિદાયત હતી કે હું તમને વસિયત કરું છું કે તમારા અંદર ડિસિપ્લિન રહે, ઉસીકુમ બિનઝમે ઉમૂરકુમ. તો એ બહુ જરૂરી છે, આપણે જ્યાં પણ રહે ડિસિપ્લિનના સાથે કરે. તો આપણો ટાઈમ છે, સપોઝ 2 કલાકનો ટાઈમ છે, અને 2 કલાકનો ટાઈમ
દોઢ કલાકનો ટાઈમ છે, દોઢ કલાકનો ટાઈમ. તો એવી રીતના આપણે અહીંયા ખિદમત કરી રહી છે. અલ્લાહની બારગામાં દુઆ છે કે અમે વધારે તોફીક મળે કે આપણે એવી ખિદમત કરીએ કે ઇમામ ઝમાના અજલલ્લાહ તઆલા ફરજુ શરીફની બારગામાં આપણે સુરખરૂ રહી શકીએ અને ઇમામના સામના પણ કરી શકીએ આપણે ઇન્શાઅલ્લાહ. ત્યારે એ વિષયમાં કંઈ બીજું તમારો સવાલ હોય તો આપણે ખિદમતમાં છે. અહસન તુ મૌલાના, જઝાકલ્લાહ. જે તમે આ જે આ ટૂંક સમયની અંદર જે તમે આખું ચિત્ર આપ્યા ને ત્યાંની બારામાં આપણી જાણકારી હાસિલ થઈ ને ખુશી થાય છે કે તેવી મુલ્ક ત્યાં મુલ્કની અંદર પણ. અને આજે આપણે જોઈએ કે એ મૌલાના ખાસ એ એક આઝાદારીનો મોજિઝો છે. આજે વર્ષોથી આપણે જોઈએ કે બહુ મુશ્કેલ છે કે ઇન્સાન એક જ વખતમાં લાખો મજમોને જમા કરવું. આ આપણે જોવે કે આ એક મોજિઝો નથી તો શું છે? સુભાન અલ્લાહ. ને અલ્લાહ આપણને હંમેશા તોફીક મુલાકાતમાં ઓર વધારો કરે. ને મૌલાના જે તમે ખિદમત કરી રહ્યા છો એનું અજર બહુ લાજવાબ છે. ને એનાથી આપણે જે છે જે તમે ખિદમત કરી રહ્યા છો કે આપણા યુથ્સને તમે તેમની તરબિયત કરો છો.